विद्यार्थी मित्रों 8.1 प्रमेय समझा पछी हजीना गुणधर्मो आगळ વધારતા રહીએ છે એમાં પ્રમેય 8.2 જેની અમુક માહિતી તમને 8.1 માં મેં આપી દીધી છે એનું સ્ટેટમેન્ટ લખું છું બરોબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની સામસામેની બાજુની બંને જોડ સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાન હોય છે એમ સાબિત કરો કોણ સાબિતીનો પ્રમેય નથી માત્ર તમને સમજૂતી આપું છું બરોબર છો કે આ કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે નામ લખી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે હવે શું કહેવા માંગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વ્યાખ્યા શું કહે છે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય છે સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય છે સમાંતર એટલે કે રેલવેના પાટાની જેમ એબી સમાંતર સીડી હોય અને બીસી અને એડી એ સમાંતર હોય છે આ વ્યાખ્યા કહે છે આ પ્રમેય એટલે કે ગુણધર્મથી કે શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય છે બંને જોડ સમાન એટલે કે એમના માપ કેવા હોય છે સરખા હોય છે એટલે કે એનો અર્થ એ થાય કે AB નું માપ છે એટલું જ CD નું માપ હોય AB નું માપ છે એટલું જ કોનું માપ હોય CD નું માપ અને BC નું માપ છે એટલું જ માપ કોનું હોય AD નું માપ તો આ પ્રશ્ન તે શા માટે આવું બને છે તો હમણાં જ આપણે પ્રમેય ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણથી બનતા બે ત્રિકોણો સમાન હોય છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો આ વિકર્ણ દોરીએ તો આપણે શું સાબિત કર્યું કે વિદ્યાર્થી મિત્રો યાદ કરી લે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડી અને એ આ બે ત્રિકોણ કેવો હોય છે એકરૂપ હોય છે એકરૂપ આગળનું પ્રકરણ ત્રિકોણનું આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો એમાં તમને સમજાયું હતું કે જે રીતે આ ત્રિકોણ દોરી નાખો એટલે તમને ખબર પડી જશે કે એ બી સી અને આ શું છે સી ડી અને એ આ બે ત્રિકોણ એકરૂપ હોય તો બધી બાજુ બધા ખૂણા સરખા જ હોય તો આપણે એ બાજુની વાત કરીએ છીએ તો અહીંયા એ બી બાજુ છે તો અહીંયા કોણ છે વિદ્યાર્થી મિત્રો સી ડી એટલે કે એ બી અને સી ડી ના માપ કેવા હોય સરખા હોય પછી બી સી એટલે આ બાજુ અને AD એના માપ કેવા હોય છે સરખા હોય છે તો કે આ BC અને AD ના માપ કેવા છે સરખા છે અને ત્રીજું AC નું માપ તો અહીં AC કારણ કે કોમન બાજુ છે સાબિતીમાં પણ આપણે એનો ઉપયોગ કર્યો હતો તો આના ઉપરથી આ પ્રમેયના આધારે તમે નક્કી કરી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણથી બનતા બે ત્રિકોણો હંમેશા સાંભળજો બે ત્રિકોણો હંમેશા સમાન જ હોય છે વધારાનું અહીંયા આ પ્રમેયને આધારે તમારે હવે એ યાદ રાખવાનું છે કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ આપેલો હોય ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની બંને જોડ હંમેશા સમાન હોય છે દાખલામાં ઉપયોગ થાય તમને એમ કે આનું માપ 4 છે અને આનું માપ 3 છે તો આની પરિમિતિ શોધો પરિમિતિ એટલે ફરતી બાજુનો સરવાળો તો કે આ બે બાજુ તો આપી નથી પણ આ 3 છે તો આનું માપ કેટલું થાય 3 જ થશે આનું માપ 4 એકમ છે તો આનું માપ 4 એકમ થાય હવે કરો કે ફરતી બાજુનો સરવાળો 14 થશે ને 4 વત્તા 3 એટલે 7 7 વત્તા 4 એટલે 11 11 વત્તા 3 એટલે 14 ટૂંકમાં એટલું યાદ રાખો ચતુષ્કોણ જો સમાંતર બાજુ હોય તો સામસામેની બાજુઓની બંને જોડ હંમેશા સમાન હોય છે હવે એ પછી પ્રમેય 8.3 છે વિદ્યાર્થી મિત્રો આનો કન્વર્સ પ્રમેય છે આનો કન્વર્સ એટલે ઉલટો પ્રમેય શું છે સ્ટેટમેન્ટ સાંભળો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ
समान होय तो ते समांतर बाजु चतुष्कोण होय छे। અહીંયા શું કીધું હતું? ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો સામસામેની બાજુની બંને જોડ સમાન થાય। અહીંયા કન્વર્સ કીધું, જો કોઈ ચતુષ્કોણ તમને એવો મળે, સાંભળતો જે કહેવા માંગુ છું, તમને કીધું નથી કયો ચતુષ્કોણ છે, તમને એમ કે રકમની અંદર કોઈ એક ચતુષ્કોણ છે એની સામસામેની બાજુની બંને જોડ સમાન છે। જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાન હોય તો એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમેય સાબિતીનો, આ પણ પ્રમેય સાબિતી નથી, આ પણ પ્રમેય સાબિતી નથી, આનો સ્ટેટમેન્ટ છે 8.28, આ સ્ટેટમેન્ટ તમારે નોટમાં લખવાનું છે। હું જેટલા સ્ટેટમેન્ટ લખું વિદ્યાર્થી મિત્રો, તમારે નોટની અંદર ઉતારતા જવાના છે। તો 8.2 નો સ્ટેટમેન્ટ આકૃતિ કા લખવાની જરૂર નથી, અહીંયા આ જે સ્ટેટમેન્ટ છે એ તમારે લખી લેવાનું છે। હવે તમારા મગજમાં સમાંતર બાજુ ચતુષ્કોણ જ્યારે આવે આટલી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સામસામેની બંને જોડ સમાંતર હોય છે, સામસામેની બાજુની બંને જોડના માપ કેવા હોય છે, સરખા હોય છે, બરાબર છે। હવે એ પછી આગળ પ્રમેય લઈએ છે, પ્રમેય નંબર 8.4, અને જેવું જ છે, બાજુને બદલે ખૂણાઓને આધારે છે, બરાબર છે, જે કહેવા માંગી છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણા સમાન હોય છે। શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણાઓ સમાન હોય છે। શું કહે છે? આકૃતિ દોરી સમજીએ, આટલું સ્ટેટમેન્ટ તમારે નોટમાં લખવાનું છે, ભૂલશો નહીં। હવે આ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચોગડો સમજૂતી આપું છું, આ A B C અને D, આ ચાર ચતુષ્કોણ A B C D છે, સામસામેના ખૂણા કોણ થાય, તો કે A છે એનો સામેનો ખૂણો C થશે, D છે ડબલ લાઇનથી દર્શાવું છું એનો સામેનો ખૂણો B છે। જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બરાબર સાંભળજો, જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણાઓના માપ સમાન હોય છે। એટલે કે V નું માપ છે જોતા જાઓ એટલું જ માપ કોનું હોય, D નું માપ હોય, A નું માપ છે એટલું જ માપ કોનું થાય, C નું માપ થાય। દાખલા તરીકે તમને એમ કીધું છે કે આ 70 અંશ છે, તો આ ખૂણાનો કેટલું થાય, 70 થાય, કારણ કે આ બેના માપ કેવા થાય, સરખા। આ ખૂણો દાખલા તરીકે 110 છે, તો આ ખૂણો કેટલો થાય, 110 જ હોય, ચારેયનો સરવાળો 360 થવો જોઈએ, બરાબર છે। તો આ સામસામેના ખૂણાઓના બંને જોડના માપ હંમેશા સમાન હોય છે। વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે સાબિત કરી શકાય? તો આગળનો પ્રમેય 8.1 ને આધારે કે આનો કોઈ વિકર્ણ દોરીએ તો આ બે ત્રિકોણો, એક આ ત્રિકોણ અને એક આ ઉપરનો ત્રિકોણ, આ બે ત્રિકોણ એકરૂપ છે, તો ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન થાય, તો ABC માં B ખૂણો અને CDA માં D ખૂણાનો માપ કેવો થાય, સરખા થાય। જો વિકર્ણ બદલી નાખીએ, આ વિકર્ણ આમ લઈએ તો એને અનુરૂપ ખૂણો કોણ થાય, C થશે, કારણ કે કોઈ પણ વિકર્ણની વાત કરેલી છે। તો યાદ રાખો, હવે વધારાનું એક પરિણામ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની
બંને જોડના ખૂણાઓ સમાન હોય છે. હવે આનો ફર્મસ પ્રમેય છે પ્રમેય 8.5. વિદ્યાર્થી મિત્રો શું કહે છે 8.5? આનો કન્વર્સ પ્રમેય છે જો કોઈ ચતુષ્કોણને સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણાઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તો એ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ. અહીંયા શું કીધું હતું? ચતુષ્કોણ સમાંતર બાજુ છે તો સામસામેના ખૂણા કેવો હોય? સમાન. આના કરતા એક કન્વર્સ કીધું, એનો પ્રતીક પ્રમેય છે. કન્વર્સ એટલે પ્રતીક પ્રમેય. શું કહે છે? જો કોઈ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની બંને જોડના ખૂણાઓ સમાન હોય, તમને એમ કહેવામાં આવે કે આ ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણની સામસામેના ખૂણાઓની જોડના બંને જોડના ખૂણાઓ કેવા છે? સમાન છે. તો ખૂણાઓ સમાન હોય તો એ બંને જોડના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય. વિદ્યાર્થી મિત્રો જે તમારે યાદ રાખવાનું છે, તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એક પછી વધતા જાય છે. પહેલી વ્યાખ્યામાં શું કીધું હતું? સામસામેની બાજુની બંને જોડ સમાન હોય છે. એ પછી પ્રમેયો એમાં એમ કીધું કે સામસામેની બાજુના બંને જોડ સમાન હોય છે. એ પછી પાછો એક પ્રમેયો એમાં એમ કીધું સામસામેના ખૂણાઓ પણ કેવા હોય છે? સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેયના સ્ટેટમેન્ટ તમારે નોટમાં લખવાના છે. હવે એ પછી પ્રમેય છે 8.6. વિદ્યાર્થી મિત્રો તો જોઈએ પ્રમેય 8.6. પ્રમેય શું કહે છે? એ વિકર્ણના આધારે પ્રમેય છે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એ વિકર્ણ આધારે જે પ્રમેય છે એની માહિતી તમને આપી દઈએ છે. તો પ્રમેય 8.6 એનું સ્ટેટમેન્ટ લખવાનું છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. એકબીજાને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણો છે. કેટલા વિકર્ણ હોય છે? બે વિકર્ણો. એ એકબીજાને દુભાગે છે. દુભાગે એટલે શું? પરસ્પર જો મધ્ય બિંદુમાં છેદતા હોય, સાંભળજો બરોબર, પરસ્પર મધ્ય બિંદુમાં છેદતા હોય તે બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે એવું કહી શકાય. હવે અહીંયા જો આપણે સમજૂતી આપીએ ને, આ સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે. અહીંયા સમજૂતી લખવાની જરૂર તમારે નથી, બરાબર છે? આ કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે, એના બે વિકર્ણ લઈએ, એક બીડી અને એક વિકર્ણ એસી છે. અહીંયા દાખલા તરીકે એમ બિંદુમાં છેદે છે. વિદ્યાર્થી મિત્રો એમ બિંદુમાં છેદે છે તો આ એમ બિંદુ છે એ ખરેખર શું હશે? તો કે બંને વિકર્ણનું મધ્ય બિંદુ હશે. એમ છે એ બીડીનું પણ મધ્ય બિંદુ છે અને એમ છે એ એસીનું પણ મધ્ય બિંદુ. સાબિત કરવા નથી, માત્ર સમજૂતી આપી કે કઈ રીતે એવું શક્ય બને છે જોતા છે. અહીંયા લાઇનિંગ કરેલા હું બે ત્રિકોણો લઉં છું. એક ત્રિકોણ એમસીબી, એમસી અને ડી, અને આડી લાઇનિંગ આ બીજો ત્રિકોણ છે એ એ એમ અને બી છે. એ એમ અને બી આ બે ત્રિકોણોમાં આપણે જોતા જઈએ કે સમાન છે કે નહીં. તો બરોબર જો કે આ ત્રિકોણનો આ એક ખૂણો આ ત્રિકોણના સી ખૂણા સાથે સમાન હશે, કારણ કે આ બંને સમાંતર છે, છેડાકારના ખૂણાઓ છે. છેડાકારના શું છે? ખૂણાઓ છે. એટલે એ યુગ્મ ખૂણો હોય. એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય? સમાન થાય. બીજું, આ ત્રિકોણમાં આ બી ખૂણો અને આ ત્રિકોણનો ડી ખૂણો એ સરખા થશે, કારણ કે ઊંધો છે યુગ્મ કોણ. બીજું, એક કરતા વધારે, કે આ ત્રિકોણમાં એબી બાજુ અને આ ત્રિકોણમાં સીડી બાજુ સરખી હશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
तो एक त्रिकोण नो खूणो बाजू ने खूणो जो तो बराबर सांभळजो एक त्रिकोण नो खूणो बाजू ने खूणो બીજા ત્રિકોણના ખૂણા બાજુને ખૂણા સાથે સમાન થાય છે એટલે કે ખૂબાખૂબ પ્રમેયને આધારે આ બે ત્રિકોણ એકરૂપ બને છે એકરૂપ બને એનો અર્થ શું થાય કે એની અનુરૂપ બાજુઓ છે એનો માપ સરખા જ હોય તો અહીંયા AM છે આ ત્રિકોણની AM બાજુ અને આ ત્રિકોણની CM બાજુના માપ કેવા થાય સરખા છે ત્રણ લાઈનની વડે દર્શાવું છું આ ત્રણ આ બેના માપ કેવા થયા AM નું માપ છે એટલું CM નું માપ છે તો AM અને CM નું માપ સરખું હોય તો M મધ્યબિંદુ બનશે જો બરોબર કારણ કે AM અને CM નું માપ કેવા છે સમાન છે એ જ રીતે આ ત્રિકોણ ની અંદર ચાર લાઈન વડે દર્શાવો છો અહીંથી આ BM નું માપ અને આ ત્રિકોણ માં DM નું માપ સરખું થશે ચાર લાઈન વડે દર્શાવો છો તો આ DM અને BM ના માપ સરખા છે તો M મધ્યબિંદુ બને છે તો અહીંયા M બિંદુ છે M બિંદુ એ બંને વિકર્ણનો મધ્યબિંદુ છે તો એનો અર્થ એમ થાય કે જો બંને વિકર્ણના મધ્યબિંદુમાં છેદતા હોય તો એકબીજાને દુભાગે છે ઉભી શકાય એકબીજાને દુભાગવું એટલે શું કે પરસ્પર બંને રેખાખંડ એકબીજાને તેના મધ્યબિંદુએ છેદતા હોય તો દુભાગે જેવું કહી શકાય તો હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે આનો કર્ણસ પ્રમેય છે એ પ્રમેય 8.7 છે વિદ્યાર્થી મિત્રો પ્રમેય 8.7 શું કહેવા માંગે છે બરાબર સાંભળજો કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય આનો કર્ણસ પ્રમેય છે 8.7 છે એનો કર્ણસ પ્રમેય છે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગતા હોય તો એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 8.1 સમિતિનો પ્રમેય 8.2 8.3 8.4 8.5 8.6 અને 8.7 તમને સુધી તમને વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપેલી છે હવે પછીની સમજૂતી છે નવા લેક્ચરમાં તમને આપશું અહીંયા 8.1 તમારે સાબિતી સાથે લખવાનો હતો આગળના ભાગમાં આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો 8.2 થી શરૂઆત કરી અને 8.7 એની માત્ર ને માત્ર શું છે વિદ્યાર્થી મિત્રો સમજૂતી છે તો સમજૂતી એમ સ્ટેટમેન્ટ તમારે લખવાનું છે અને યાદ રાખવાનું છે